તમને એક વાર્તા કહેવાનું છું. બધા તૈયાર છો ને વાર્તા સાંભળવા માટે? તો ચાલો, વાર્તાનું નામ છે માછીમાર અને તેની પત્ની. એક દિવસ એક માછીમાર માછલી પકડવા ગયો હતો. માછલી પકડીને એ લાવતો અને ભોજન કરતો હતો. એ માછીમાર ખુશ હતો, પણ તેને ખબર હતી કે તેની પત્ની ખુશ ન હતી. પછી એક દિવસ જમ્યા પહેલા કહે છે કે હું તારી માટે શું કર્યું તો તું ખુશ થાય. ઝૂંપડામાંથી મને કઢાવ, અહીંયા વાસ આયા કરે છે. દર વખતે સાફ કરું છું તોય કશો મેળ નથી. એક દિવસ ગયો તો ત્યારે ઉંચકાતી જ નહોતી એક માછલી. તો કહે છે પછી દોરી ઉપર લઈ ત્યારે એક યલ્લો માછલી. તો કહે છે કે તું કેમ આટલી વજનવાળી છે? પછી એ માછલી કહે છે કે હું એક જાદુઈ રાજકુમાર છું, મને છોડી દો. એમ પણ તમને મારો સ્વાદ સારો નહીં લાગે. પછી એ એને છોડી દીધી એ માછલી ને ઘરે આવ્યો. દોડતો ઘરે આવીને એની પત્નીને બોલાવે છે. તો કહે છે કે એની પત્ની કહે છે કે આજે એક પણ માછલી ના આવ્યા. તો કહે છે બધી માછલીની વાત જણાય. તો તમે તો એવું કહેતા હતા કે એક એ જાદુ રાજકુમાર છે. તો એની પાસે તરત જઈને કહો કે મારી પાસે એક મોટો બંગલો આવે. તો એ માછીમારે કીધું કે શું એ કંઈ ના કરી શકે. એની માછીમાર તો કહે છે, એની માછીમારની પત્ની કહે છે કે તારે લઈ આપું છું. પછી ચાલતો ગયો અને પછી ત્યાં ગયો અને એવું કીધું કે જાદુઈ માછલી તું મને સાંભળી શકે છે. તો પેલો જાદુઈ રાજકુમાર કહે છે કે શું થયું? તો કે છે માછીમાર કે મારી પત્ની ખુશ નથી, એને એક મોટો બંગલો જોઈએ છે. તો એવું કીધું પેલા જાદુ રાજકુમારે કે એની પાસે પહેલાથી જ છે. પછી દોડતો દોડતો
દોડતો દોડતો દોડતો માછીમાર ગયો ત્યાં એક મોટા બંગલા પાસે એની પત્ની ડૂબી હતી. તો કહે છે કે માછીમાર કહે છે એની પત્નીને કે તું તો હવે ખુશ છે ને? તો માછીમારની પત્ની કહે છે કે જોઈશ. પછી એ જમીને ઊંઘ્યા. પછી તે વખતે માછીમારની પત્નીને ઊંઘ ના આખી સવાર. પછી રાહ જોઈને બેઠી હતી. ત્યાં પછી આવ્યા, ત્યાં પછી માછીમાર આવ્યા. પછી એવું કહે છે કે મારા પ્રિય પતિ. પછી જમ્યા. પછી કહે છે કે હું મારે એક મહેલ જોઈએ છે અને હું એની રાણી બનવા માંગુ છું. તો કહે છે પેલો માછીમાર કહે છે શું દોડતો 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 ગયો
ત્યારે બીજો રંગ હતો મહેલનો, અંદર ગયો ત્યારે સમ્રાટ બનેલી હતી અને એની નીચે બધા રાજાઓ બેઠા હતા. પછી કહે છે કે હવે તો તું ખુશ છે ને? તો કહે છે હા હવે હું ખુશ છું. તે વખતે રાતે પણ એને ઊંઘ નહીં એની પત્નીને. પછી એ કહે છે કે હજુ પણ હું ખુશ નથી. તો કહે છે કે હવે તારે શું કરવું છે? તો એવું કહે છે કે મારે અદ્રશ્ય શક્તિ જોઈએ છે. તો કહે છે કે શું ના એવું પેલી માછલી ના કરી શકે. તો પણ એને કીધું કે લઈ આપો છો મને. તો દોડતા 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 ગયા ત્યાં. ત્યારે કાળા રંગનું હતું પાણી. તો કહે છે એવું કહે છે કે જાદુઈ માછલી તું મને સાંભળી શકે છે. પછી જાદુઈ માછલી બાદ કે પછી એવું કહે છે માછલી કે શું જોઈએ છે એમને? તો કહે છે કે એ અદ્રશ્ય શક્તિ જોઈએ છે. તો કહે છે કે એની પાસે પહેલાથી જ છે. તો કહે છે પછી દોડતો 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 ગયો. પછી ક્યાં એની પત્ની નહોતી દેખાતી. પછી ફરીથી જઈને જાય છે ત્યારે નદીનો રંગ તો એકદમ શાંત હોય છે, બ્લુ કલર. તો કહે છે જાદુઈ માછલી તું મને સાંભળી શકે છે. તો જાદુઈ માછલી બારે. તો કહે છે કે આ મારી પત્ની સાથે શું કર્યું? તો કહે છે કે એની ઈચ્છા પૂરી કરી. તો મને મારી પત્ની પાછી લાવ્યા. તો કહે છે કે હું પાછો નથી લઈ શકતો. તો કહે છે કે મેં તો એની ઈચ્છા પૂરી કરી પણ મેં તારું જીવન બચાવ્યું. તો કહે છે કે સારું એ છે. પછી દોડતો દોડતો ગયો ત્યાં ઝૂંપડું હતું અને એની પાસે એની પત્ની બે ઊભી હતી. તો કહે છે કે મને સમજાઈ ગયું કે આ બધું કઈ જરૂરત નથી, આપણે અહીંયા જ સુખી છીએ. બસ એટલી જ વાર્તા હતી. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.